નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ વિષય ગુજરાતી જેનું પુસ્તક બદલાયું છે કેકારો જેના પાઠ નંબર બે બે વરસાદને પાંચ પેપર જેના ભાગ બેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું આપણે આ ચેનલ પર ધોરણ પાંચના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો તેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકશો અને જેમાં તમને તમામ પાર્ટના લિંક પણ મળી જશે તો ચાલો આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર તે વર્ષા ઋતુ વિશે આઠ દસ વાક્યો લખો હવે પાંચ પાંચના જૂથમાં બેસો અને સાથે મળીને એકબીજાનું લખાણ ચકાસો તમારા લખાણને દસ માંથી ગુણ આપો તો જોઈએ જવાબ કે વર્ષા ઋતુને તમામ ઋતુઓની રાણી કહેવામાં આવે છે વરસાદની ઋતુ ભારતની ચાર મુખ્ય ઋતુઓમાંની એક છે તે દર વર્ષે ઉનાળાની ઋતુ પછી શરૂ થાય છે અને સપ્ટેમ્બર સુધી ચાલે છે ચોમાસું આવે ત્યારે આકાશમાં વાદળો વરસે છે ઉનાળાની ઋતુમાં ઊંચા તાપમાનને કારણે મહાસાગરો નદીઓ વગેરે જેવા જળ સ્ત્રોતો વરાળના રૂપમાં વાદળો બની જાય છે વાદળ આકાશમાં ભેગી થાય છે અને વાદળો બનાવે છે જે વરસાદની ઋતુ દરમિયાન જ્યારે ચોમાસું ફૂંકાય છે અને વાદળો એકબીજા સામે ઘસી જાય છે ત્યારે ઘસી જાય છે અને તેના કારણે વીજળી અને ગર્જના થાય છે અને પછી વરસાદ પડે છે ત્યાર પછી જોઈએ તેમાં વાતચીત કે વાહ બોલી શકાય એવી વાત કઈ લાગે

ત્યાર પછીનો સવાલ છે કે ઝાડને સજીવ કહેવાય કે નિર્જીવ કેવી રીતે ખબર પડે તો જવાબ હશે કે ઝાડને સજીવ કહેવાય કારણ કે તે શ્વાસ લે છે અને ખોરાક આપે છે ત્યાર પછીનો સવાલ છે કે તમે ઝાડ હો તો તે રીતે જવાબ આપો અને ઝાડને ક્યારે મજા આવતી હશે ક્યારે દુઃખ થતું હશે તો જવાબ આવશે કે જ્યારે વરસાદ આવે ત્યારે ઝાડને મજા આવે છે અને જ્યારે કોઈ એને કાપે ત્યારે એના મૂળ ફળ ફૂલ તોડે ત્યારે એને દુઃખ થાય છે ત્યાર પછીનો સવાલ છે કે તમારે ત્રણ વૃક્ષ વાવવાના હોય તો ક્યાં ક્યાં વાવો છો કેમ તો અમારે ત્રણ વૃક્ષ વાવવાના હોય તો વડ પીપળ અને એક ફળનું ઝાડ વાવવું જેથી વૃક્ષ પક્ષીઓ ફળ ખાય અને મોજ મસ્તી કરી શકે ત્યાર પછી છે કે સામા પટેલ તમને સામા મળે તો તમે શું કરો શું કહો અને ભજવી બતાવો તો જવાબ આવશે કે સામા પટેલ અમને સામા મળે તો એને જે કામ કર્યું છે એનો આભાર માનીએ ત્યાર પછી પ્રવૃત્તિ નંબર પંદર એક મિનિટ માટે વૃક્ષની જેમ ઉભા રહો આપેલ શબ્દને વાક્યમાં બદલી બદલીને બોલી જુઓ કે એક ક્યાં શબ્દ કે શબ્દો જેવો અર્થ ધરાવે છે વાક્યમાં તે શબ્દ કે શબ્દો નીચે લીટી દોરો ઉદાહરણમાં માં આપેલું છે તે રીતના આપણે લખવાનું છે નંબર 1 વેઠ કરવી તો લોકોને લાગતું કે સામા પટેલ નકામું કરે છે પણ તેમના માટે તો વાવેલા છોડ ઉછેરવા એ અગત્યનું કામ હતું તો નકામું કામ ત્યાર પછી નંબર 2 કે પોતાની હાર ના તો મારો મોટો ભાઈ તો પોતાના જેવડા સાથે જ રમ્યા કરે મને ભેગો રમાડે જ નહીં તો પોતાના જેવડા ત્યાર પછી નંબર ત્રણ બથ ભરવી તો પોતાના માટેના નવા કપડાં જોઈને દ્રીજ મમ્મીને ભેટી પડ્યો તો ભેટી પડ્યો ત્યાર પછી નંબર ચાર મન ઠારવું તો પોતાના ખેતરમાં ઘઉંની ઉંબીઓ લહેરાતી જોઈ ખેડૂતને સંતોષ થવો તો સંતોષ થવો ત્યાર પછી છે પ્રવૃત્તિ નંબર સોળ પૂરા વાક્યમાં જવાબ આપો જવાબમાં કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ અહીં ઉદાહરણમાં આપેલું છે તે પ્રમાણે આપણે નીચે તેના શબ્દો પ્રમાણે વાક્ય બનાવીશું નંબર એક અહીં ઊભા રહીને રસ્તા પર વારંવાર શા માટે જુઓ છો તો જવાબ આવશે કે અહીં ઊભા રહીને તમે અમારા મિત્રની વાત જોઈએ છીએ ત્યાર પછી નંબર બે અલ્યા શું થયું બધા એકદમ ઊભા થઈ કૂદવા માંડ્યા તો જવાબ આવશે કે અમે બધા હરખમાં આવી એકદમ ઊભા થઈ કૂદવા માંડ્યા નંબર ત્રણ તે કેમ પેલા માણસની થેલી ઉંચકી લીધી તો જવાબ આવશે કે તે મોટી ઉંમરના ભાભા હતા તેથી તેની થેલી ઉંચકી લીધી ત્યાર પછી નંબર ચાર ઓહો તમે કેવી રીતે આવ્યા કે મને ખબર જ ના પડી તો જવાબ આવશે કે તમે કેવા ચોર પગલે આવ્યા કે મને ખબર જ ના પડી ત્યાર પછી નંબર પાંચ તમે એકલા જ મેળામાં ગયેલા તો તેનો જવાબ આવશે કે અમે સૌની સંગાથે મેળામાં હતા નંબર શું છે તમારી વરસાદ પાણી કેવા તો જવાબ આવશે ત્યાર પછી જોઈએ પ્રવૃત્તિ નંબર અઢાર વાક્ય પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો એ વળાંકની દક્ષિણે ચારેક ખેતરવા દૂર સામા પટેલનું એક ખેતર હતું નંબર એક ક્યાં વળાંકની વાત છે તો જવાબ આવશે કે આમાં પૂર્વ દિશામાં કોટડા તરફ વળે છે તે વળાંકની વાત છે ત્યાર પછી નંબર બે કે વળાંકથી કેટલા દૂર જવાની વાત છે તો જવાબ આવશે વળાંકથી ચારેક ખેતરવા દૂર જવાની વાત છે નંબર ત્રણ આ એક વાક્યમાં કેટલી માહિતી છે એક બે ત્રણ ચાર કે પાંચ તો જવાબ આવશે ચાર નંબર ચાર કે વળાંકથી કઈ દિશા તરફ જવાની વાત છે તો જવાબ આવશે કે વળાંકથી દક્ષિણે દિશા તરફ જવાની વાત છે નંબર પાંચ સામા પટેલના કેટલા ખેતર ત્યાં હતા તો જવાબ આવશે કે સામા પટેલનું એક ખેતર ત્યાં હતું વાવતા વવાઈ ગયા પણ વળતા વર્ષે વરસાદ ઓછો થવાથી પટેલની કુઈમાં પાણી ન રહ્યા નંબર એક શું વવાઈ ગયું તો જવાબ આવશે વૃક્ષો નંબર બે વરસાદ ક્યારે ઓછો પડ્યો તો જવાબ આવશે કે વરસાદ વળતા વર્ષે ઓછો પડ્યો નંબર ત્રણ કૂવામાં પાણી કેમ ખલાસ થઈ ગયું તો તેનો જવાબ આવશે કે બીજા વર્ષે વરસાદ ઓછો થવાથી કૂવામાં પાણી ખલાસ થઈ ગયું ત્યાર પછી નંબર ચાર કે આ વાક્યમાં કેટલી માહિતી છે તો તેનો જવાબ આવશે ચાર સામા ભાભાને વળી કોક કહેતું કે પાંચ છ પીપળું બદલે બે ત્રણને પાવને તો ચારેક ઝાડ રહેશે ને તમારી મજૂરી અડધી થઈ જશે તો જવાબ આવશે નંબર એક જોઈએ કે લોકો સામા ભાભાને કેટલા પીપળવા સાચવવાની સલાહ આપતા તો જવાબ આવશે કે લોકો સામા ભાભાને બે ત્રણ પીપળા સાચવવાની સલાહ આપતા નંબર બે સામા પટેલની મહેનત કેવી રીતે ઓછી થાય તેમ હતી તો જવાબ આવશે પાંચ છને બદલે બે ત્રણ ઉછેરે તો સામા પટેલની મહેનત ઓછી થાય તેમ હતી નંબર ત્રણ અડધા છોડને પાણી ન પીવડાવાય તો કેટલા છોડના ઝાડ થાય એમ લાગતું હતું તો જવાબ આવશે ચાર નંબર ચાર કે આ વાક્યમાં કેટલી માહિતી છે તો તેનો જવાબ આવશે પાંચ ત્યાર પછી છે પ્રવૃત્તિ નંબર ઓગણીસ છોડ રોપવાનો અભિનય કરો પ્રશ્નોના ઉત્તર આપો નંબર એક સામા પટેલે વૃક્ષો કેમ રોપ્યા હતા તો જવાબ આવશે કે ઉજ્જડ માર્ગે ઉનાળામાં ક્યાંય છાયો હોય તો માણસને તેમજ ઢોર પંખીને વિસામો મળે તેથી સામા પટેલે વૃક્ષો રોપાય રોપ્યા હતા નંબર બે કે સામા પટેલને બધા વૃક્ષો કેમ ઉછેરવા હતા તો જવાબ આવશે કે સામા પટેલ કહેતા કે ઉછેરતા ઝાડ પોતાની હારના બીજાને મળતા જોઈ અકળાઈને હું જ તેને ઉછેરતા મારી નાખું એ મારાથી ના ખમાય ત્યાર પછી નંબર ત્રણ કે સામા પટેલને વૃક્ષો રોપવામાં શી તકલીફો પડી તો જવાબ હશે કે સામા પટેલે વૃક્ષો તો વાવ્યા પણ પછીના વર્ષે દુષ્કાળ પડ્યો તેથી તેણે દૂરથી પાણી ભરીને પાવું પડતું નંબર ચાર સામા પટેલના વાવેલા વૃક્ષોથી શો ફાયદો થયો તો જવાબ હશે કે સામા પટેલના વાવેલા વૃક્ષોથી ઉનાળામાં પશુ પંખી માણસો બધાને છાયડા ઝાડનો છાયડો મળ્યો હતો નંબર પાંચ સામા પટેલને વૃક્ષેશ્વર એવોર્ડ આપવાની જાહેરાત થઈ છે તેમને મોકલવા માટેનો અભિનય પત્ર તૈયાર કરો તો જોઈએ તે પત્ર સામા પટેલ અરડોઈ ગામ કોટડા સાંગણી રાજકોટ પિનકોડ નંબર થ્રી નાઇન ઝીરો ઝીરો ફાઈવ સિક્સ નમસ્કાર વૃક્ષો વિના મનુષ્યનું જીવન શક્ય નથી મનુષ્યના જન્મથી મૃત્યુ સુધી માણસ પોતાની ઘણી બધી જરૂરિયાતો વૃક્ષો પાસેથી મેળવે છે આપે આપણી વાણી વાડીમાં અથાગ પરિશ્રમ કરીને જે વૃક્ષો વાવ્યા છે તેનાથી ઘણા બધા મુસાફરો પ્રાણીઓ પક્ષીઓને વિસામો મળ્યો છે સાથે સાથે પર્યાવરણને પણ ખૂબ જ ફાયદો થયો છે આપના આ કાર્ય બદલ આપને વૃક્ષેશ્વર એવોર્ડ આપવાની જાહેરાત થઈ છે તે જાણીને મને ખૂબ આનંદ થયો આપના આ કાર્યથી ઘણા બધા યુવાનો પ્રેરણા લઈ વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિ કરશે આપને આપવામાં આવનાર વૃક્ષેશ્વર એવોર્ડના આપને લાખ લાખ અભિનંદન લિખિતમ રમેશ પારેખ ત્યાર પછી પ્રવૃત્તિ આસપાસની બોલીમાં લખો અને તમારા ઘરના સભ્યોની મદદ લો કે આ વાક્યોમાં ન સમજાતા શબ્દોના અર્થ લગભગ સરખામાં જોઈ લો અથવા શિક્ષકને પૂછી લો તો જોઈએ ભાભા આ ઉંમરે સિદ્ધને વેટ કરો છો વાક્ય છે કે વડીલ હવે ઘરડે ગટપણ આવી મજૂરી શું કામ કરો છો દાદા ઘરડા થઈ જ્યાં હવ ચેટલું કોમ કરશો અંકલ એટલીસ્ટ તમારી એજી જુઓ હવે આવા હાર્ડવર્ક ન કરો ડવર બાસ હોડે ઉમળે કાહલા કામ કરશો કરતો બાપા હવે તો માયામેલ અડધા લાકડા તો માણે મહાણે પોચી ગયા છે ત્યાર પછી જોઈએ પાઠનું વાક્ય તમારા વિસ્તારમાં બોલાતું હોય તેમ લખો નંબર એક પીપરુંને સીધ પાણી પાવ છો મર સુકાય તો જવાબ આવશે કે પીપરને શા માટે પાણી પાવ છો ભલને શું સુકાય નંબર બે આપણે વળગે રહેતા હોઈએ ને એકલા જીવ મૂંજાય તો જવાબ આવશે કે વિશાળ જગ્યામાં રહેતા હોઈએ તો એકલા જીવ કેવો મૂંજાય નંબર ત્રણ આપણા જેવાને મળીને મન ઠારીએ તો જવાબ આવશે કે આપણી ઉમરાને મળીને મન ઠારવું હરવું કરીએ નંબર ચાર ઝાડને એકલું ન ગોઠે બે પાંચ જીવ ભેગા સારા તો જવાબ આવશે કે બિચારા એકલા ઝાડને ગમે નહીં થોડા ભાઈબંધ હોય તો મજા પડી જાય નંબર પાંચ ઝાડ નીચે ટીમર કર્યા છે અને થડને બત ભરી છે તો જવાબ હશે ઝાડ નીચે ભોજન કર્યા છે અને થડને બત ભરી છે

ત્યારે બધા ઝાડવા અદબ લગાવી ઉભા રહી જાય વાદળો ઢોલ નગારા વગાડે તો વર્ષા ઋતુ એટલે ઋતુઓની રાણી નીચે લીટી કરીશું અને વાદળો ઢોલ નગારા વગાડે તેના નીચે લીટી કરીશું ત્યાર પછી છે ચોમાસું એટલે જ વર્ષાઋતુ વર્ષાઋતુમાં વરસાદ પડે છે આકાશ કાળા વાદળોથી જવાઈ જાય છે તેનાથી સૂરજ પણ ઢંકાઈ જાય છે જે વીજળીના કડાકા થાય છે કોઈ વાર મેઘધનુષ્ય પણ જોવા મળે છે કોઈક વાર ઇન્દ્રધનુષ કમાન થઈ ઊભું રહે અને સૂરજ પોતે વાદળાની પાછળ જતો રહે આકાશ પણ તેમની સાથે સેલ્ફી લે તેનો ફ્લેશ આપણને છેક નીચે દેખાય અહીં લીટી કરેલી છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી છે કે વરસાદ પડે એટલે ખાડા ખાબોચિયા અને તળાવ ભરાઈ જાય છે દેડકા અને બીજા વરસાદી જીવડા જોવા મળે છે કપડાં જલ્દી સુકાતા નથી ઘરની બહાર જવું હોય તો છત્રી કે રેનકોટ સાથે રાખવો પડે છે જ્યારે ધરતી તો આ જૂની બહેનપણીના આવતા જ ખુશખુશાલ થઈ જાય છે અને સુગંધ પરફ્યુમ લગાવી તૈયાર થઈ જાય છે છેક નવરાત્રી સુધી બેવ બહેનપણીઓ તોફાન મસ્તી કરતી રહે અને ધરતીના તળાવ કુવા નદી નાળા પણ છલકાઈ ઉઠે મને વરસાદમાં નાહવું ગમે છે વર્ષા ઋતુ મારી પ્રિય ઋતુ છે શાળાઓ કે ઓફિસોમાં કામ કરતા લોકો રાણી બાને મીઠી ફરિયાદ કરે છે સમયસર આવતા હોતો મને વર્ષા રાણી ગમે છે તેમની સાથે નીકળી આવતા જીવજંતુ જોવા હું ખિસ્સામાં બી બિલોરી કાચ રાખું ધીમે મધ્યમ કે મુશળધાર વરસાદના અવાજને કાન દઈને સાંભળ્યા કરું જાણે કે તબલા પર જુદી જુદી થાપ અને વરસાદમાં નાહવાનું તો સે ચૂકાય મને તો આ રાણીબાગ ઘણા વહલા છે જે તમે અહીં લીટી કરેલી છે જે તમારે પણ કરવાની છે તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો ફરી મળીશું આપણે પાઠ નંબર બે ના ભાગ નંબર ત્રણ સાથે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં